છોટાઉદેપુર ના વાઘ સ્થળ ડુંગરની તળેટીમાં રંગ પાંચમનો મેળો ભરાયો. મોટી સંખ્યામાં જનમેદની ઉમટી. છોટાઉદેપુર ના વાઘ સ્થળ ડુંગરની તળેટીમાં રંગ પાંચમનો મેળો ભરાયો. મોટી સંખ્યામાં મેદની ઉમટી. છોટાઉદેપુર નજીક ગુજરાત અને મધ્યપ્રદેશ સરહદ ઉપર આવેલ વાઘ સ્થળ ડુંગરના પટાંગણમાં તારીખ 30 ને શનિવારના રોજ ભવ્ય મેળો ભરાયો હતો. આ મેળો વર્ષોથી ભરાય છે, જ્યાં છોટાઉદેપુર તેમજ આસપાસના ગામડાની પ્રજા મેળાનો આનંદ માણવા ઉમટી પડી હતી. વાઘ સ્થળ ડુંગર ઉપર વર્ષોથી છોટાઉદેપુરની પ્રજા ચડે છે અને પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણે છે. કોરોના સંક્રમણ બાદ 2 વર્ષથી હોળી પર્વ દરમિયાન પહેલાની જેમ મેળાઓ ધામધૂમથી શરૂ થતાં હવે પ્રજામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજરોજ તારીખ 30/3/2024 રંગપંચમનો મેળામાં ભારે આનંદ ઉલ્લાસ સાથે આદિવાસીઓએ પરંપરા મુજબ નાચગાન કર્યું હતું અને છોટાઉદેપુર નગર તથા આસપાસના યુવાનોએ ડુંગર ઉપર ચડી આનંદ માણ્યો હતો. આ ડુંગરનું નામ વાઘ સ્થળ એટલા માટે પડ્યું હતું કે ત્યાં અનેક ગુફાઓ આવેલ છે, એની આસપાસ ડુંગરની હારમાળાઓ આવેલ છે. ત્યાં વર્ષો પહેલાં વાઘ રહેતા હતા, જેને લઈ વાઘ સ્થળ નામ પડી ગયું છે. વર્ષો પહેલાં ગાઢ જંગલમાં એક સંત રહેતા હતા, તેઓનું નામ વાઘસુર મહારાજ સૌએ પાડી દીધું હતું. ડુંગરને અડીને એક મંદિર આવેલ છે, ત્યાં વાઘસુર મહારાજની પાવડીઓ મૂકેલ છે. નજીકમાં નથનસા બાવાની દરગાહ આવેલ છે, ત્યાં સૌ માથું ટેકવે છે. આજે પણ ત્યાં જંગલ વિસ્તાર હોય અને બીજી કોઈ વસ્તી ન હોવાને કારણે પ્રજાને ડુંગર પાસે હોળીના પાંચમના દિવસે અને દરગાહ ઉપર ઉર્સ હોય ત્યારે જવાની તક મળે છે. પાંચમનો મેળો આજરોજ વાઘસ્થળ ડુંગરની તળેટીમાં ભરાયો હતો, ત્યારે છોટાઉદેપુરના અનેક યુવાનો વાઘસ્થળ ડુંગર ઉપર ચડી અને આનંદ માણ્યો હતો. બ્યુરો રિપોર્ટ, રેહાન પટેલ, છોટાઉદેપુર. છોટાઉદેપુર નગરની નદીના સામા કિનારા પર આવેલું વાઘસ્થળ મહારાજની સમાધિનું મંદિર આવેલું છે, જે 500 વર્ષ જૂનું છે અને પૌરાણિક માન્યતા મુજબ આદિવાસી તેમજ ગામના નગરજનો અહીંયા આગળ પોતાની બાધા લે છે અને બાધા પૂરું થાય આ પાંચમના દિવસે બાધા કરવા આવે છે. તેમજ અહીંયા આગળ દર ગુરુવારે પણ માણસો આવે છે. તેમજ પાંચમના દિવસે પુષ્કળ પ્રમાણમાં પબ્લિક ગામની તેમજ આદિવાસી મોટા ભાગના આવે છે અને ખૂબ સુખ શાંતિથી અને સમૃદ્ધિથી હર્ષોલ્લાસથી મેળો ઉજવે છે. અને ડુંગર પર પણ એક નાની દેરી આવેલી છે અને જે સક્ષમ જુવાનિયા લોકો છે તે ઉપર ચડીને ડુંગર પર ચડવાનો પણ આનંદ અનુભવે છે અને આમ રીતે મોજ મજા માણી અને એક કુદરતી સૌંદર્યનું પાન કરે છે.